જય સ્વામિનારાયણ. વેલકમ ટુ ઓર ઈ લર્નિંગ ક્લાસ ઓફ ગોકુલધામ. તો વિદ્યાર્થી મિત્રો, કેમ છો, મજામાં? તો હું મનીષ ગઢવી. આજે આપણે ગુજરાતી વિષયમાં ધોરણ 6માં જે 11 નંબરનો જે પાઠ છે, જેનું નામ છે ઊંટ અને ફકીર, એની આપણે સમજૂતી મેળવીશું. એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા, એવામાં એક વેપારી તેને સામો મળ્યો. તો વનવગડો એટલે કે જ્યાં વધારે વૃક્ષો કે આપણે જંગલ કહી શકીએ, તો ત્યાંથી ત્યાં ફકીર એટલે કે આપણે ઘણીવાર તમે જોયું હશે કે લીલા કપડામાં કે એક આપણે એનો બાવ કહી શકીએ. તો એ વનવગડામાંથી પસાર થતા એવામાં જ એક વેપારી અમને સામે મળ્યો. તો વેપારીએ પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાં ઊંટ થતું જોયું? ફકીરે કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, ખોડું છે એટલે કે થોડું લંગડું એમ, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુ ઘઉં લાધ્યા છે, એટલે કે લાધ્યા છે એટલે કે લબડાયા છે કે છે. ફકીરના આ દવા સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ, તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ. તો જે રીતના ફકીરે એ કીધી ઓળખ એની આપી ઊંટની, તો એ જ પેલો વેપારી કહે છે, એ જ મારું ઊંટ અને એને અમે ક્યારનું શોધીએ છીએ, તમે ક્યાં જોયું? ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ તો જોયું નથી. પણ જ્યારે વેપારીએ પૂછ્યું કે શું તમે મારું ઊંટ જોયું છે, ત્યારે એ ફકીર બાબુએ બોલ્યા કે મેં તમારું ઊંટ જોયું નથી. ફકીરનો આ જવાબ સાંભળીને પહેલાં વેપારીએ થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને, તો જે રીતના ફકીરે જવાબ આપ્યો કે મેં તમારું ઊંટ જોયું નથી, તો એ સાંભળીને એ વેપારીને થયું કે આ ફકીર ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માગતો નથી. તો વેપારીને થયું કે આ જે રીતના ફકીર મને આ ઊંટની વાત કરે છે, એને ઊંટ જોયું પણ છે, પણ ઉપર જેનો માલ છે એની લાલચે એ મને સાચું બોલતો નથી, બતાવતો નથી. તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, ડાયા થઈ મારું ઊંટ મને આપી દો. તેના પર કિંમતી જવેરાત પણ હતું, જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે. તો એ વેપારી કહે છે, તમે થોડો વેપારી થોડો ગુસ્સે થઈ ગયો, અને ચિત્રમાં તમે જુઓ છો કે વેપારી અને એ ફકીર બાબા જોવા મળે છે. તો વેપારીએ કીધું કે થોડો કડકાઈ થોડો ગુસ્સા સાથે કે તમે મને ઊંટ મારું પાછું આપી દો, કે તમને હું રાજા પાસે લઈ જઈશ. ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું નથી. પછી તેના ઉપર જવેરાતની તો વાત જ સી. ફકીર કહે છે, મેં તમારું ઊંટ નથી જોયું, પછી એની ઉપર જે જવેરાત હોય તો એનું વાત જ સી. પેલો વેપારી ગુસ્સે થઈ ગયો, તેણે પોતાના માણસોને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. તો પેલો જે વેપારી હતો એ ફકીર બાબા ઉપર ગુસ્સે થઈ ગયો, અને એની પાસે જે બીજા માણસો હતા વેપારી પાસે, એ માણસને કીધું કે આ ફકીરને આપણે રાજા પાસે પકડીને લઈ જઈએ. રાજાએ ફકીરની જડતી લેવરાવી, પણ કશું જવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં. તો જે વેપારી હતો એ ફકીરને રાજા પાસે લઈ ગયો, અને રાજા પાસે ફકીર ગયો અને ફકીરની જડતી લગે એની તપાસ કરી, એને પણ એ જવેરાત એની પાસેથી કશું મળ્યું નહીં. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું, પણ ફકીર બાબાએ જે રીતના ઊંટનું જે આખું વર્ણન કર્યું હતું એ વેપારીના જે ઊંટ ખોવાઈ ગયું હતું એ બરાબર જ એનું જ હતું. તેથી તેણે ઊંટને જોયું નથી એ વાતનો તો કેમ મનાય? જે રીતના ફકીરે વર્ણન કર્યું હતું વેપારી સમક્ષ કે તમારું ઊંટને એક આંખ ફૂટલી છે, લંગડું ચાલે છે, એ બધું જોવા જઈએ તો વેપારીને ઊંટ બરાબર એ મળતું હતું. અને પછી જો ફકીર એવું કહે કે મેં જોયું નથી તો એ વાત કેમ માનવામાં આવે? તેની ઉપરના જવેરાતની લાલચે તેણે ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. તો રાજાએ એની એવું લાગ્યું કે આ જરૂર ફકીર કે છે એ જવેરાતની લાલચે ક્યાંક સંતાડી દીધું હોય ઊંટ એવું લાગે છે, અને રાજાએ પેલા ફકીરને કંઈક સખત સજા કરવાનો હુકમ કર્યો. રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા, રાજાજી, રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો, ખરેખર મેં ઊંટ જોયું નથી. વાત એમ છે કે હું વનવગડામાં કેટલા વર્ષથી રહું છું. તો જ્યારે રાજાએ હુકમ કર્યો કે એને સજા કરવાની છે, તેણે કીધું, રાજાજી, રહેમ કરીને એટલે કે દયા કરીને કહે છે, મારી વાત સાંભળો, ખરેખર ક્યાંય મેં ઊંટ જોયું જ નથી. હું કહે છે વનવગડામાં એટલે કે જંગલમાં વર્ષોથી રહું છું, અહીંયા વસવાટ કરું છું,
મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. તો કે ઝીણું ઝીણું જોવાની અને અવલોકન કરીને જોવાની મને ટેવ છે, આવું ફકીર બોલ્યો. આજે સવારે જ્યારે હું વનવગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. તો પછી એને ફકીરે પછી એની જે અવલોકન કરવાની ટેવ હતી એની વાત કરી કે હું જંગલમાં રહું છું વનવગડામાં, અને કે છે એ જ્યારે ઊંટ કે મેં ઊંટની સાથે કે મેં માણસના પગલાં ન જોયા એટલે મને લાગ્યું કે જરૂર આ ઊંટ જે છે એને માલિક પાસેથી છૂટું પડી ગયું છે. પગલાના માર્ગની એક બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા, તે ઉપરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ. તો આ રીતના એ અવલોકન એમની અવલોકન શક્તિ સારી હતી. એટલે ફકીર કહે છે કે એના પગલાના માર્ગની એક બાજુના ઝાડના પાંદડા ખાધેલા હતા, એટલે મને લાગ્યું કે એક આંખે કાણું હોવું જોઈએ. તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું, તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે. તો કે છે એક પગલું જરા ઓછું દેખાતું હતું, કારણ કે જો બધા પગના વ્યવસ્થિત એને મૂક્યા હોય પગ તો એની છાપ પણ બરાબર હોય, પણ કે એક પગલું ઓછું દેખાતું હતું એના કારણે મેં ધાર્યું કે એક પગે થોડું લંગડું હશે. તેણે જે પાંદડા કરડ્યા હતા એટલે કે ખાધા હતા તે પાંદડાના વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો, તે પરથી મેં માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી, એ ઉપરથી મેં અનુમાન કર્યું કે તે ઊંટની એક બાજુએ ઘઉં લાધ્યા હશે અને બીજી બાજુએ મધ લાધ્યું હશે. એટલે કે છે એ જે ઊંટની એક બાજુ કે છે માખીઓ બણબણતી હતી એક બાજુ, અને એક બાજુ કે છે ઘઉં વેરાયા હતા, એટલે એક મને લાગ્યું કે જરૂર આની ઉપર મધ અને ઘઉં લાધ્યા હશે. કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે, એ ઉપરથી મેં માની લીધું કે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે. થોડે દૂર જતાં એ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો. મેં તેને ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કહ્યું, તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું જ છે, પણ ઝવેરાતની લાલચ હું તેને બતાવતો નથી. પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું કે સંતાડ્યું પણ નથી. રાજાને આ વાત સાંભળીને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા. તો જે રીતના રાજાએ ફકીરની વાત સાંભળી અને એમની જે અવલોકન શક્તિ કરવાની જે ટેવ હતી, જે શક્તિ હતી અવલોકનની શક્તિ, એના ખૂબ જ વખાણ કર્યા ફકીરની, અને એને ઇનામ આપી અને સરસ રીતે એને છોડી મૂક્યો. તો આ એને જે અવલોકન કરવાની શક્તિ હતી ખૂબ સારી હતી, અને એના કારણે પછી એને રાજાએ માફ કરી દીધો, એના વખાણ કર્યા. અને આ રીતના આપણો જે આ પાઠ હતો ઊંટ અને ફકીર એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.